હવે આપણે સ્વાધ્યાય નંબર 2 એમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 5 જોશું બરાબર તો પહેલો દાખલો એવો છે કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે તો આ બધા એક છે ગુણ એક છે હવે આ માહિતીના બહુલક અને મધ્ય શોધો આ બંને સમાન છે જવાબ મેં લખ્યો છે અવલોકનને સૌપ્રથમ આપણે શું કરશું ચડતા ક્રમમાં ગોઠવી લેશું બરાબર તમે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો છો જો 5 9 10 12 15 16 19 20 4 25 24 પછી 23 24 25 અને 25 વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જેટલા અવલોકન છે એટલા જ અવલોકનોમાં દાવા જોઈએ 20 એક જ વખત લખવાનું એવું નહીં જેટલી વખત સંખ્યા આવતી હોય બધી જેટલી વખત લખવાની છે બરાબર હવે આ કઈ સંખ્યા છે 15 એટલે કેટલા અવલોકન છે એમ કે અવલોકન આગળ વાત કરી એમ શું શું દર્શાવે છે અવલોકન કેટલા છે 15 15 કેવી સંખ્યા છે અયુગ્મ આપણે અયુગ્મ વાળું સૂત્ર લેવાનું બરાબર ક્યારે મધ્યસ્થ મેળવવા માટે હવે આ માહિતી માટે આપણે ખબર પડી જાય કે માહિતીમાં બહુલક શું થશે બહુલક શું થશે 20 શું કામ 20 છે એ 4 વખત આવે છે 25 એ 2 વખત આવે છે બાકી બધી સંખ્યા એક વખત છે તો સૌથી વધારે વખત જે સંખ્યા આવતી હોય એ આપણો શું થાય બહુલક બરાબર તેથી અહીંયા બહુલક શું થશે 20 ત્યાર પછી મધ્યસ્થ મેળવવા માટે તમને કીધું અયુગ્મ સંખ્યા માટેનું સૂત્ર લેવાનું તેથી હવે પૂછે મેં મધ્યસ્થ બરાબર n + 1 / 2 મુ અવલોકન મુ અ એટલે આટલા મુ અવલોકન હવે n એટલે શું દર્શાવે છે 15 n શું બતાવે છે 15 તમે n ની કિંમત મૂકી 15 + 1 / 2 એમ મૂળવન છેલ લખવાનું તો 15 ને 16 16 ના છેદ માં 2 મૂળવન 16 ભાગ્યા 2 કરશો તો તમને મળશે 8 એટલે 8 નું મૂળવન હવે આપણે ચડતા ક્રમ માં ગોઠવા એમાંથી જોવાનું 8 નું મૂળવન શું છે જોવાનું 1 2 3 4 5 6 7 8 શું મળ્યું આપણને 20 તેથી મેં અહીં પૂછે મધ્યસ્થ બરાબર 20 છેલ્લે આપણે પ્રશ્ન પૂછ્યો આ બંને સમાન છે હા હા આ બંને સમાન છે બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ ખરા ખોટા પહેલું છે બહુલકે હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે જો ભાઈ બહુલક આપણે માહિતીમાંની સંખ્યા મળે છે મળે છે યસ હા બીજા માટે એ લીધા થાય સચ બીજું જો સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે જો મેં ઉદાહરણ આપણે આ બતાવ્યું છે એમાં મળે છે પણ અમુક વખત સરાસરી છે એ માહિતીમાંની સંખ્યા મળતી નથી એટલા માટે અહીંયા અત્યારે આપણે મળે છે પણ અમુક વખત મળતું નથી ત્રીજું જોઈએ મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે અહીંયા ઉદાહરણમાં જોઈએ મધ્યસ્થ શું મળ્યું 20 છે માહિતીમાંની સંખ્યા છે ને યસ એટલા માટે એ સાચું ત્યાર પછી ચોથું છે માહિતી તમને આપેલી છે એની સરાસરી 9 છે એવો પ્રશ્ન કર્યો છે સરાસરી 9 છે તો મેં તમને સરાસરી મેળવી દીધી છે એને સરાસરી શું મળી મને 8 સરાસરી શું મળી 8 પણ આપણે કીધું 9 છે તો એના કારણે આ વિધાન ખોટું હવે આપણે આઈડિયલ વર્ગમાં બે દાખલા જોશું આઈડિયલ વર્ગમાં દાખલા નંબર 24 એવો છે કે નીચે
26 બાળકોએ ગણિતની બે પરીક્ષામાં મેળવેલ ગુણનો સરવાળો વિદ્યાર્થી દીઠ આપેલ છે. આ તમને આ બે પરીક્ષાના ગુણનો સરવાળો આપેલો છે બરાબર. હવે તેમણે મેળવેલ ગુણનો બહુલક કેટલો હોય છે? આપણે બહુલક મેળવવાનો છે. અહીં બહુલકથી શું સમજી શકાય બરાબર? તો જોઈએ આપણે આ માહિતી કેવી છે બરાબર. એને આપણે કોષ્ટકમાં આઉટ ચિહ્નથી બતાવશું બરાબર. એના દ્વારા આપણે માહિતી મળશે કે આપણો બહુલક શું થાય બરાબર. તો ચાલો આપણે જોઈ પેલી છે અવલોકન 169 અને 164 છે. અહીંયા આપણે આઉટ ચિહ્ન કરશું 169 અહીંયા ચિહ્ન કરશું 163 ત્યાર પછી 160 હવે અહીં બહુલકથી શું સમજી શકાય?
સ્થિતિ નું માં દર્શાવે છે બરાબર બહુલક શું દર્શાવે છે મધ્યવર્તી સ્થિતિ નું માં દર્શાવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આવા દાખલા બીજા આઈડી બુક માં છે તો તે તમારે જાતે પ્રેક્ટિસ માં કરવાના છે નો સમજાય તમને પૂછી શકો છો તમે ત્યાર પછી દાખલા નંબર 26 જોઈ એક ટેસ્ટ મેચ ના પ્રથમ દાવમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે ટેસ્ટ મેચ માં 11 ખેલાડીઓએ આટલા રન બનાવ્યા છે બરાબર આ માહિતીમાં મધ્ય બહુલક અને મધ્ય શોધો ત્રણેય વસ્તુ શોધવાની છે મધ્ય બહુલક અને મધ્ય આ શબ્દ તમે મધ્ય કહી દો મધ્ય એટલે શું સરાસરી બરાબર સરાસરી નું બીજું નામ શું છે મધ્ય અને આપણે પાંચમા ધોરણમાં ભણી ગયા છઠ્ઠા ધોરણમાં પણ ભણી ગયા સરાસરી એટલે સરેરાશ બરાબર હવે જવાબ આપણે જોઈએ આના સૌપ્રથમ આપણે મધ્યક મેળવશું તો મધ્યક બરાબર મધ્યક બરાબર મેં લખ્યું છે તો ખેલાડીઓએ બનાવેલ રનનો સરવાળો છેદમાં ખેલાડીઓની સંખ્યા ખેલાડીએ જેટલા રન બનાવ્યા છે એના પહેલા આપણે સૌપ્રથમ શું કરવાનો છે સરવાળો અને છેદમાં જેટલા ખેલાડીઓ એની સંખ્યા બરાબર હવે મેં સરવાળો કર્યો છે બધા એનો રનનો અને છેદમાં કેટલા ખેલાડી છે ખેલાડીની સંખ્યા 11 છેદમાં કેટલા પહેલા છે 11 હવે આ સરવાળો મેળવો મને 451 અને છેદમાં 11 હવે આમાં આપણે ભાગાકાર કરીશ એટલે મને કેટલા મળશે 41 રન એટલે આપણે મળી ગયું મધ્ય મધ્ય બરાબર 41 હવે તમને ખબર જ છે કે આપણે મધ્ય શું મેળવ્યું છે તે પહેલા આપણે એમને અવલોકન શું કરે છે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે તમે આપણા ગોઠવી લીધા ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવતા લખ્યું છે મેં 10 11 12 16 16 50 90 100 અને 120 ચડતા ક્રમમાં ગોઠવે છે બરાબર તો આના પરથી આપણને માહિતી મળી ગઈ કે અહીં 100 કેટલી વખત આવે છે 3 વખત તો એના પર તમને ખબર પડી જાય કે 100 છે શું થયું બહુલક મેં લખ્યું કે 100 એ સૌથી વધુ વખત આવતો અવલોકન છે તેથી માહિતીમાં બહુલક શું થયો 16 હવે બીજી એક રીત તમને કહી દઉં કે મધ્યસ્થ મેળવવાનું મધ્યસ એ મધ્યવર્તી સ્થિતિનું માપ દર્શાવે છે મધ્યમાં આવે બરાબર અહીં 16 એ વચ્ચેનું ગુણોત્તર છે તેથી મધ્યસ બરાબર 16 હવે આ માહિતીના મધ્ય મધ્યસ અને બહુલક સમાન નથી એ પ્રશ્ન આપણે પૂછી દીધો શું તે ત્રણેય સમાન છે મધ્યક શું મેળવે 41 બહુલક 16 મધ્ય 16 આ બે સમાન છે આ સમાન નથી આપણે કીધું ત્રણેય સમાન છે ના ત્રણેય સમાન નથી વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ મેળવવા માટે બીજી રીત કે તમે આગળથી જે નથી એને સંખ્યા ઉડાડતા જાઓ અને જે છે તે સંખ્યા વધે એ આપણો મધ્યસ્થ થઈ જાય તમારો બરાબર પછી એક આગળથી વળી એક પાછળ વળી આગળથી પાછળથી આગળથી એક પાછળથી વળી પાછી એક આગળથી એક પાછળ આ સંખ્યા વધી જો વધી સંખ્યા તો આ શું બની ગયો મધ્યસ્થ શું મળી ગયો મધ્યસ્થ બરાબર વિદ્યાર્થી મિત્રો તો આવા જ બીજા દાખલા આપણી એડીઓ વર્કબુકમાં છે તો તે તમારે જાતે કરવાના છે